હમણાં સીતારામ મહાદેવીની રાજાની રાજા. આજે આપણે વાત કરવાના છે એક ઓપ્પોના સબ્રાન્ડ મોબાઈલ જે હમણાં લોન્ચ થયો, રિયલમી વન વર્સિસ એલજીના Q6 મોબાઈલની. Q6 બહુ જૂનો મોબાઈલ છે, 2017 ઓગસ્ટમાં લોન્ચ થયો હતો, પણ બજેટ રેન્જમાં તમને 18x9 ડિસ્પ્લે પ્રોવાઈડ કરતો પહેલો મોબાઈલ કે જેમાં 18x9 ડિસ્પ્લે આવતી એલજીનો Q6 15000 લોન્ચ થયો હતો એની. તો આપણે બેની સરખામણી કરીએ, ટેકનિકલ સરખામણી કરીએ, ત્યારબાદ જોઈએ કે ક્યુ કઈ સ્પેસિફિકેશનમાં સારો છે અથવા ખરાબ છે. તો હાલો ચાલુ કરીએ. સરખામણી કરીએ આપણે ડિસ્પ્લેથી, તો એલજીના Q6 મોબાઈલમાં તમને 5.5 ઇંચની ફૂલ HD પ્લસ ડિસ્પ્લે જોડે, જેનો એસ્પેક્ટ રેશિયો છે 18x9. આ ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલા ગ્લાસ સાથે આવે છે, તો પ્રોટેક્શન બહુ સારું મળે છે. ત્યારબાદ આપણે જોઈએ Realme 1માં, તો Realme 1માં તમને ડિસ્પ્લે મળે છે 6 ઇંચની ફૂલ HD પ્લસ, પણ કોઈ જાતનું પ્રોટેક્શન આવતું નથી. 8999માં તમને મળે છે Realme 1 3 GB 32 GB, અને 8999માં અત્યારે એમેઝોનમાં સેલ ચાલુ હતો, જે સ્કીમ છે LG Q6માં તે પણ મળે છે 8999માં. આ છે આની ડિસ્પ્લેની વાત. ત્યારબાદ આપણે આગળ વધીએ, તો પ્રોસેસર તમને મળે છે Realme 1માં હેલિયો P60, જે બહુ સારું પ્રોસેસર છે. ઘણા બધાએ વાત પણ કરી હતી કે આ પ્રોસેસર સ્નેપડ્રેગનના 660 સાથે સરખામણી કરી શકે છે. તો બજેટમાં P60 મળતું હોય તો પ્રોસેસરની દ્રષ્ટિએ સારું કહેવાય. ત્યારબાદ આપણે વાત કરીએ LG Q6ની. LG Q6માં તમને મળે છે Snapdragon 435 પ્રોસેસર, જે સારું છે. એમાં અત્યારે MediaTek કરતાં તો સારું, MediaTekના 6737 અને 6739 પ્રોસેસર કરતાં તો સારું જ છે Snapdragon 435. બટ હેલિયોના P60ની સરખામણી ના કરે. પરફોર્મન્સ વાઇઝ તમારે લેવું હોય તો Realme 1 બેસ્ટ. ત્યારબાદ આગળ વધીએ આપણે, તો તમને Realme 1માં 3 વેરિયન્ટ જોવા મળે છે. એક છે 3 GB 32 GB, ત્યારબાદ છે 4 GB 64 GB, અને એક છે 6 GB અને 128 GB, જેની પ્રાઇસ છે 14000 રૂપિયા. અને 4 GB 64 GB પ્રાઇસ છે 11000. ત્યારબાદ 3 GB 32 GB પ્રાઇસ છે 8999. LG માં તમને 2 વેરિયન્ટ જોવા મળે છે આપણે અહીંયા ઇન્ડિયામાં. LG Q6માં તમને એક 3 GB 32 GB વાળો વેરિયન્ટ જોવા મળે છે, ત્યારબાદ એક 4 GB અને 64 GB વાળો વેરિયન્ટ જોવા મળે છે, જેનો ભાવ અત્યારે 15,000-16,000 આજુબાજુ છે, અને 3 GB 32 GB 9,000 આજુબાજુ. તો કિંમત વાઇઝ સારું કહેવાય. આગળ વધીએ આપણે, તો કેમેરામાં તમને કોઈ મેજર ડિફરન્સ નહીં જોવા મળે, કારણ કે LG Q6માં તમને 13 મેગાપિક્સલનો બેક કેમેરો જોવા મળે છે અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો જોવા મળે છે, જેનો અપર્ચર બંને કેમેરાનું f2.2 છે. ત્યારબાદ Realme 1માં પણ તમને બેક કેમેરો 13 મેગાપિક્સલમાં જોવા મળે છે અને ફ્રન્ટ કેમેરો 8 મેગાપિક્સલમાં જોવા મળે છે. તેનું બંનેનું અપર્ચર એમાં પણ 2.2 છે, તો બહુ મેજર ડિફરન્સ નથી ટેકનિકલી. બટ બાકી તો પરફોર્મન્સમાં જોઈએ તો ખબર પડે કે કામ આવે એ. ત્યારબાદ આગળ વધીએ આપણે, તો એક લેસ પોઈન્ટ અથવા એક માઇનસ પોઈન્ટ આનો છે એ છે કે બંનેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આવતું નથી. બંનામાં ફેશન લોકનું ઓપ્શન આવે જ છે. Realme 1માં આપણે ઘણી જગ્યાએ વિડીયોઝમાં જોયું છે ફેશન લોક કે સારું આવે છે. LG નું અત્યારે સોફ્ટવેર અપડેટને જરીએ તમને
હેસન લોક આપી દેવામાં આવ્યો છે. હવે કેવો એક્યુરેટ છે એ ખબર નથી, બટ બંનેમાં હેસન લોક આવે છે, ફિંગરપ્રિન્ટ આવતું નથી. ત્યારબાદ આગળ વધીએ આપણે તો LGના Q6માં તમને 3000 mAh બેટરી જોવા મળશે, જે ક્વિક ચાર્જ સપોર્ટ કરતી હતી. અને Realme 1માં તમને જોવા મળશે 3410 mAh બેટરી, તે પણ ક્વિક ચાર્જ સપોર્ટ કરતી નથી. તો Realme 1ની બેટરી તમને મોટી જોવા મળશે. હવે આપણે ઓવરઓલ વાત કરીએ મોબાઈલ્સની, તો LGમાં તમને 5.5ની ડિસ્પ્લે મળે છે, ત્યારબાદ Realme 1માં તમને 6 ઇંચની ડિસ્પ્લે મળે છે. બટ કોર્નિંગ ગોરિલા ગ્લાસ સાથે આવે છે LG Q6ની ડિસ્પ્લે, અને Realme 1માં કોઈ જ જાતનું પ્રોટેક્શન આવતું નથી. અને ડિસ્પ્લે ક્વોલિટી LGના મોબાઈલની સારી જ હોય છે, કેમ કે હું પોતે LGનો મોબાઈલ યુઝ કરું છું, મને ખબર છે બીજા મોબાઈલ કરતાં LGની ડિસ્પ્લે ક્વોલિટી સારી હોય છે. બાકી જેવી જેની પસંદ. ત્યારબાદ આપણે જોઈએ મેમરી વાઇઝ, તો 3GB 32GBમાં તમે ગમે તે લ્યો, Realme 1 લ્યો અથવા LG Q6 લ્યો, બંનેમાં તમને ડેડિકેટેડ માઇક્રોએસડી સ્લોટનો સપોર્ટ મળે છે, જે સારી વાત છે. તમે 256GB સુધી એક્સપાન્ડ કરી શકો છો તમારી મેમરી. તો ઓવરઓલ જોવા જઈએ તો બંને મોબાઈલ સારા જ છે, બટ Realme 1 તમને અત્યારે બજેટમાં તમને જોવા મળે છે, પાછળ ડાયમંડ કટ આપે છે બેકમાં. ત્યારબાદ LG Q6માં કોઈ એવું પાછળની કટ કે એવું કંઈ આવતું નથી, જસ્ટ નોર્મલ ડિઝાઇન છે. તો સ્ટાઇલ વાઇઝ Realme 1 ઇઝ બેટર, અને પરફોર્મન્સ વાઇઝ એટલે કે તમને Helio P60 પ્રોસેસર મળે છે, તો પરફોર્મન્સ વાઇઝ પણ Realme 1 ફાર બેટર છે LG Q6થી. બટ જેને બ્રાન્ડમાં જવું હોય તે LG Q6 પસંદ કરે તો વધારે સારું. Realme 1 પણ ઉપરનો સબ બ્રાન્ડ જ છે, બટ ઉપો વાળાએ અત્યાર સુધીમાં ડાંટિયા જ દીધા. આ પેલો મોબાઈલ છે જે 9000ની પ્રાઇસ રેન્જમાં જસ્ટિફાઈ કરે છે, તે પણ ફિંગરપ્રિન્ટને કમી રાખી દીધી, બાકી મોબાઈલ બેસ્ટ છે. હેન્ડસોન તો આપણે કીધું નથી, બટ બધે જોઈએ છે તો કહે છે કે સારો છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું, આ દિનનો કુસો બધો એ પછી બીજા વિડીયોમાં નાખીશું. ત્યાં સુધી આવજો, નમસ્કાર.